चालू थी गई। पाठ सात, अपना वारसानुं जतन। विद्यार्थी मित्रों, आज आप एक विश्वमां भारतनुं अनोखुं स्थान छे ए आपणे जाणीए छीए के आपणा वारसाना स्थळोने कारणे तथा ज्ञान विज्ञान धर्म संस्कृति कला अने विविध क्षेत्रोमां भारतनुं महत्वनुं प्रदान रह्युं छे। भारत समृद्ध अने अनमोल वारसो धरावे छे। आपणो वारसो भारतवर्षनी प्राचीन गरिमानी એ વ્યક્ત કરે છે। તેથી આપણા ભવ્ય વારસાનું જતન અને સંરક્ષણ માટે આપણે સૌએ કટિબદ્ધ બનીશું તો જ આવનારી પેઢીને પણ આ વારસાનો લાભ મળે એ માટે આપણે પ્રયત્નો સહિયારા કરવા પડશે। અહીંયા આપણે જોઈએ કે સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણની આવશ્યકતા શા માટે ઊભી થઈ। આજે આપણે જોઈએ કે આ વારસાની વિવિધપૂર્ણતા છે અને વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે। કુદરતી કે માનવસર્જિત પરિબળો દ્વારા પ્રતિકૂળ અસર પામી રહ્યો છે તેનું સંરક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે। આજે આપણે જોઈએ કે કુદરતી પરિબળો દ્વારા માનવ પરિબળો દ્વારા ઘણી વખત માનવ પોતે પણ ઘણા પ્રાકૃતિક વારસાનો નાશ કરતા હોય સંસ્કૃતિક વારસા, તો આપણે એને બચાવવા માટે પ્રયત્ન કરવો પડશે। અહીંયા વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી એને આદર આપે જેથી તેના વ્યવસ્થાપન માટે હકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે। લુપ્ત થઈ રહેલી કલાઓ આજે આપણે જોઈએ કે ધીરે ધીરે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ કલાઓ લુપ્ત થઈ રહી છે, તો આ કલાને જો આપણે આ જાળવી રાખીશું તો આવનારી પેઢીને પણ એનો લાભ મળશે। એટલે સ્થાપત્ય વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ જેથી આવનારી પેઢી પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યો ને પ્રેરણા મળે। આપણો વારસાનું જતન પ્રત્યે આપણે જાગૃત નથી તેમ જ આપણી બેદરકારીને કારણે આજે વારસા આજે નુકસાન થઈ રહ્યું છે। તેથી વારસાનું સંરક્ષણ આજે આવશ્યક બની રહ્યું છે, કારણ કે ગમે તેમ પબ્લિક ત્યાં જાય છે, ત્યાં કચરો ફેંકીને આવે, ત્યાં નુકસાન કરીને આવે, પોતાના નામ કોતરવાની ટેવ હોય અને આને કારણે વારસાનું આજે આપણે જોઈએ કે નુકસાન થઈ રહ્યું છે। જો આ રીતે ને આ રીતે આપણે કરતા જઈશું તો એક સમય એવો આવશે કે જેને કારણે આવનારી પેઢીને એનો લાભ ના મળે, પરિણામે આજે એની આવશ્યકતા ઊભી થઈ છે કે સાંસ્કૃતિક વારસામાં આપણે જતન કરવું પડશે। સાંસ્કૃતિક વારસાની સંરક્ષણની અનિવાર્યતા, આપણે જોઈએ કે વારસો એ દેશની એક ઓળખ છે। આજે ભારત વિશ્વની અંદર પ્રસિદ્ધ છે તો એનું કારણ છે કે આપણો વારસો, તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી। કારણ કે વારસો એ આપણા માટે એક માર્ગદર્શક છે કે આપણા પૂર્વજો આ રીતનાની કલા ધરાવતા હતા, ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટે યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસા આપણને પથદર્શક બને છે। આજે આપણે જોઈએ કે આપણો વારસો એ વખતે એ કલાકારો ભણેલા ગણેલા નહોતા, છતાંય આજના એન્જિનિયરોને પણ પાછા પડે એવી કલા, બેંગોલ કલા કે એન્જિનિયરોને પોતે પણ એ કલા વિશે જોવા જવું પડે છે, તો આવો વારસો જ્યારે આપણને પથદર્શક બનતો હોય ત્યારે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો એ ખૂબ ઉપયોગી છે। દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોએ જાગૃતિ આવે તે અનિવાર્ય છે। આપણે જોઈએ કે દરેક વ્યક્તિમાં જાગૃતિ લાવવી એ જરૂરી છે। વારસાનું જતન માટે માત્ર સરકાર જ નહીં, આપણે બધું સરકાર ઉપર છોડી દઈશું કે સરકાર જ કરે, સરકાર એકલાથી થવાનું નથી, એની સાથે સાથે નાગરિકોએ પણ એમાં સહકાર આપવો પડશે, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવી જોઈએ। વારસો એ દેશની પ્રજા માટે એક આદર્શ હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે અને વિદેશી પ્રજાઓનું આક્રમણ આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાનું ભયંકર નુકસાન થયું છે। ઘણા બધા મંદિરો આપણે જોઈએ છીએ તે મંદિરો ખંડેર થયા છે, તે ખંડેર થયા છે કારણ કે વિદેશી આક્રમણને કારણે એ લોકો આવીને આ રીતે આપણા વારસાને નષ્ટ કરે છે, તો જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની એક નૈતિક ફરજ બની ગઈ છે। ત્યારે પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો, આજે આપણે જોઈએ કે પ્રવાસન આખું ખાતું ઊભું કરવામાં આવે છે અને પર્યટન ઉદ્યોગ એ આપણને ઘણી બધી કમાઈ કરી આપે છે। અહીંયા યુનેસ્કો એ ભારતના ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો, લગભગ 32 જેટલા સ્થળોને
वैश्विक वारसानी यादी में समावेश करेलो छे। देश विदेश प्रवासी अपना सांस्कृतिक और प्राकृतिक वारसा स्थलों जोवा माटे जाणवा ने संशोधन करवा आवे छे। तेथी देश पर्यटन उद्योग विकास थई रह्यो छे, तेमज परिवहन उद्योग ने पण एनो लाभ मळे छे। पर्यटन उद्योग जे राज्य आर्थिक लाभ ये करावी आपे छे तथा लोकोनी सांस्कृतिक कलाओं परंपरा विश्व समक्ष प्रकट करवानी तक पूरी पाड़े छे। उपरांत स्थानिक लोकोने रोजगारी मळे छे अने लुप्त थती कलाने एक नवजीवन पूरु पाड़े छे। शैक्षणिक क्षेत्रे पर्यटन क्षेत्रना अभ्यासक्रमोनो विकास थता अहींया पर्यटन मार्गदर्शक एटले टूरिज्म गाइड नो स्वतंत्र व्यवसाय विकास पामे छे। विदेशी पर्यटकों आवाथी विदेशी उंडियामण भारत ने प्राप्त थाय छे अने भातीगळ संस्कृति की ओळख ए विश्व फलक पर आपणे करावी देश की आगवी प्रतिभा उजागर करे छे। अहींया सांस्कृतिक वारसाना स्थळोनी आसपास पाका रस्ता रेलवे पाणी संदेश व्यवहार वगैरेनी सुविधा विकसे। पर्यटन उद्योग ने लीधे फोटोग्राफी घोड़े सवारी नौका विहार जेवी प्रवृत्तियों ने प्रोत्साहन मळे। आ उपरांत फेरियाओं ने रोजगारी मळी रहे। भातीगळ संस्कृति स्थानिक कलाकारीगरी तथा तेनी विशेषता ने एक मंच मरी रहे ए माटे आपणे त्यां प्रवास पर्यटन उद्योग ए द्वारा आज प्रयत्नों थई रह्या छे। वारसानी जाळवणी अने संरक्षण माटे थयेला प्रयास आपणे जे के आज सरकार पोते एना माटे प्रयत्न करी रही है। 1952 में भारत सरकारे वन्य जीवन माटे ए बोर्ड की रचना करी अने अनुसार वन्य जीवन संरक्षण माटे साधनों पूरा पाड्या। राष्ट्रीय उद्यान पक्षी विहार पक्षी घरों निर्माण माटे सलाह सूचना आपवा तथा वन्य जीवन संरक्षण प्रत्ये जागृति फैलावानुं कार्य करी छे। एने कारणे आज आपणे जोईए के अभयारण्य ए विशेष रूप में उभा करवामां आवे जेने कारणे प्राणीओ ये सरलता से स्वतंत्र रीते हरी फरी सके ये आखी व्यवस्था उभी करी छे। 1972 नी अंदर वन्य जीवों ने लगता कायदो अमल में आव्यो, एमां राष्ट्रीय उद्यानों ने अभयारण्य आरक्षित विस्तारों में समावेश करवामां आव्यो। तो प्राणियों पर एना शिकार पर प्रतिबंध ए फरमावामां आवे छे। देशना नवा राष्ट्रीय उद्यानों ने अभयारण्यों की स्थापना करवामां आवी छे। आ उपरांत आपणे जोईए के वारसानी जाळवणी अने रक्षण माटे देशना कायदाओने विशाल परिप्रेक्ष्य में मुकवामां आवे छे ने लुप्त थता विशेष छोड़वाओ पशुओं ने बचाव जेनो विनाश रोकी शकाय ते माटे कड़क कायदाओ बनाववामां आवे छे। आपणे जोईए के घणा बधा प्राणीओ आजे लुप्त थई गया, पहेलाना समयनी अंदर डायनासोर हता, आजे भारतना जंगलोनी अंदर चित्तो नथी। आपणे जोईए के आवा जे प्राणीओ लुप्त थई रह्या छे एवा लुप्त थयेला लुप्त थता प्राणीओने बचाववा माटे सरकार पोते प्रयत्नशील छे। सरकार उपरांत विविध संस्थाओं समितिओ पण पर्यावरण अने वन्य संरक्षणनुं आपणे जोईए के खूब ज उपयोगी कार्य करे छे। एमां 1883 में स्थपायेल मुंबई प्राकृतिक इतिहास समिति ये सौथी जूनी संस्था छे अने हालमां गीर फाउंडेशन नेचरल क्लब वगैरे जेवी संस्थाओ ये पर्यावरणनुं जतननुं उपयोगी कार्य करी रही छे। आपणा अमूल्य वारसाने जाळवा माटे सरकारे बंधारणनी अंदर पण जोगवाई करी छे ने बंधारणमां नागरिकोए बजावानी मूलभूत फरजो ए आपणा वारसानी जाळवणीनो समावेश ए आपणा बंधारणमां કરવામાં આવે છે કે જેને કારણે પ્રજા પોતે એમાં જાગૃત બને। અહીંયા પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષો સ્થળો જાળવણી અને જાળવણી માટેના કાયદાઓ તો ભારતીય વારસા સામે સમય સમયે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થયા, તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે। આપણે જોઈએ કે જેમ જેમ વારસાને નુકસાન થતું હોય તેમ તેમ એને જાળવણી કરવા માટે વધારે ને વધારે પ્રયત્નો થયા છે અને વારસાની સાચવણીમાં અનેક વિવિધતા જોવા મળી છે। એક તો પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદમાં 1998માં પ્રાચીન સ્મારક પુરાતત્વીય સ્થળો અવશેષોને લગતો કાયદો પસાર કર્યો છે। એ અનુસાર પ્રાચીન કલાકૃતિઓ ધાર્મિક સ્થાનકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વના સ્થળો અને અવશેષો વગેરેની જાળવણી કરવાનું એમાં સૂચવવામાં આવ્યું છે। બીજું આપણે જોઈએ કે કેન્દ્ર સરકારે પુરાતત્વ કાયદા ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થાને ખોદકામ કરી શકે નહીં, એ ઉત્ખનન ના કરી શકે, તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને તે વારસાના સ્થળોને આજ દિન સુધી
ये सचवाई रहे छे। केंद्र सरकारे महत्वना ऐतिहासिक स्थलों राष्ट्रीय स्मारकों तरीके जाहिर करे छे। तेरी जाळवणी की जवाबदारी पुरातत्व खाता डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी ने सौंपवामां आवी है। मात्र सरकार द्वारा कायदा बनावाथी नहीं परंतु लोकोए नैतिक जवाबदारी ए वारसानी जाळवणी करवी पड़शे। मात्र सरकार ऊपर बधो आधार राखीशुं तो एनी जाळवणी थई शकशे नहीं, परंतु एना माटे थोड़ी घणी आपणे पण जागृति केळवी पड़शे। पुरातत्व खातुं नष्ट थयेला अने नष्ट थवानी तैयारीमां होय તેવા સ્મારક સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે। અહીંયા ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો એમાં ધ્યાનમાં રાખવામાં આવે છે કે જેમાં એનું મૂળ સ્વરૂપ જે છે એનો આકાર કદ એની અસલિયતતા વગેરે જળવાઈ રહે તે રીતે એ લોકો એનું સમારકામ કરાવતા હોય છે કે જેને કારણે પ્રાચીન વર્ષો એ એની મૂળ સ્થિતિમાં જળવાઈ રહે। અને ભારતીય પુરાતત્વ સંરક્ષણ આર્કિયોલોજિક સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં પણ વધારે સ્મારકો અને સ્થળોની જાળવણી માટે એમની કાર્ય કરી છે। આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ત્યાં સંગેશ્વર સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર એ સમુદ્રના પાણીમાં ડૂબી જાય તેમ હતા। પરિણામે પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડી એનું સ્થળાંતરિત કર્યું છે। વિશ્વની સાતમી અજાયબી એવી આગ્રાનો તાજમહેલ આજે આપણે જોઈએ કે મથુરાની રિફાઇનરીને કારણે એના ધુમાડાને કારણે ધીરે ધીરે પીળો પડતો જાય છે, તો પ્રદૂષણને કારણે એનો જે શ્વેત રંગ છે સંગેમરમર એ આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા છે। તો પુરાતત્વ દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવવા ઉદ્યોગને બંધ કરવા તાજમહેલ નિયમિત સફાઈ કરવાના યોગ્ય પગલાં ભર્યા છે। સંગ્રહાલયના જતન માટે આપણી ભૂમિકા આપણે જોઈએ કે ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876 કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ ઘર ખેતર કૂવો તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને સંગ્રહાલયમાં થઈ શકે। અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગે કાયદો 1972 અંદર સરકારે પસાર કર્યો છે અને વ્યક્તિગત તથા ખાનગી સંગ્રહાલયની જાણકારી પણ મેળવી છે। અહીંયા સંસ્કૃત અર્ધમાગની પાકૃતિ પાકૃત પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેના સંગ્રહ થાય દરેક રાજ્યના દફતર ભંડારોમાં દસ્તાવેજોને વૈજ્ઞાનિક ઢબે સાચવવા અહીંયા ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો અને ઉદ્યમનું કાર્ય મહત્વનું છે। દેશના મહત્વના સંગ્રહાલયો નીચે પ્રમાણે છે। અહીંયા રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હી, ત્યારબાદ ભારતીય સંગ્રહાલય કોલકાતા પશ્ચિમ બંગાળ, છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય મુંબઈ મહારાષ્ટ્ર, સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ, લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ગુજરાત, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર, હેમચંદ્ર ચાળી ગ્રંથાલય પાટણ ગુજરાત, વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત, આ તમામ સંગ્રહાલયો જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે। એ આપણી એક પવિત્ર ફરજ બને છે। વારસાના જતન માટે આપણી ભૂમિકા, આપણે જોઈએ કે વારસાના જતન માટે આપણે શું ભૂમિકા ભજવી શકીએ, તો ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાની જાળવણી માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ એ પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી રહી છે, પરંતુ સૌથી મહત્ત્વની ફરજ આપણા સૌની છે। શાળા કોલેજો શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો આપણને પરિચય કરાવે છે આપે છે। વિદ્યાર્થીઓ આપણે જે કે અજાણતા સ્મારક સ્થળો પુરાવશેષો ઓળખી તેની જાળવણી સંરક્ષણની સહાય કરે, વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે, સ્મારકોને નષ્ટ થતા અટકાવી અથવા તો આવા નષ્ટ થતા સ્મારકો કોઈ નષ્ટ કરતું હોય તો એને રોકવા માટે પ્રયત્ન કરે વગેરે બાબતોને ધ્યાનમાં લઈ લઈએ। ઐતિહાસિક સ્મારકો અને શિલ્પ સ્થાપત્ય કલાકારીગીરીના નમૂનો એકવાર નષ્ટ થયા પછી એ મૂળ સ્થિતિમાં આવી શકતા નથી,
तो आ बधी बाबतों ने ध्यान में राखवी पड़शे। जेम के द्वारका नो मलाड तला अहीं आपणे जोईए के पाटणनी राणकी वाव, चापानेरनो कूवो, अहमदाबादनो भमरियो कूवो अने जूनागढ़नो नवगढ़ कूवो वगैरे એ પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌથી વધુ ધ્યાન રાખવું પડે। પ્રવાસન સ્થળોની સ્વચ્છતા, આપણે જોઈએ કે આપણામાં અહીં કુટેવ હોય છે કે ગમે તે પ્રવાસન સ્થળે આપણે જઈએ ત્યારે ત્યાં નકામો કચરો ફેંકીને આવતા હોઈએ છીએ અને એને કારણે આજે હિમાલયની વાત કરીએ તો હિમાલય વિશ્વના સૌથી મોટા ઉકાળા બન્યા છે, કારણ કે જે પ્રવાસીઓ ત્યાં જાય છે પોતાની સાથે નકામી વસ્તુ તે ફેંકીને આવે છે અને પરિણામે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ। પ્રવાસન સ્થળો જાહેર સ્થળે કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, કચરા પેટીમાં જ નાખવો જોઈએ, ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, પાન ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં, પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં, ઐતિહાસિક સ્થાપત્ય ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરે ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ અને પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ કાળજીપૂર્વક માવજત કરવી જોઈએ। કુદરતી આફતો પ્રવાસન સ્થળોને નુકસાન થાય તેને ફરીથી રૂપમાં લાવવા માટે એ પ્રયત્નો કરવા જોઈએ। અહીંયા આપણે જોઈએ કે આપણે સમજવું પડશે કે પ્રવાસના સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા, જતન આપણે વિશ્વના ખ્યાતિ અપાવે છે તથા દેશની સમૃદ્ધિ બક્ષે છે। એટલે ભૂતકાળમાં વારસાનું મૂળ સ્વરૂપને આંચ ના આવે એ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી સારી તેનું જતન કરવું જોઈએ। એ ભારત વિવિધતામાં એકતા, આપણે એ કે વિશ્વ એ અતિ પ્રાચીન સંસ્કૃતિ પૈકીની એક ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ અને વિવિધ સમર્થ વારસો ધરાવે છે। એ ભારતની વિવિધતા વિશ્વની તેની વિશિષ્ટ ઓળખ છે। આપણે ત્યાં અનેક જાતિના લોકો રહે છે, અનેક જ્ઞાતિઓમાં વહેંચાયેલું છે, અનેક ધર્મોની અંદર આપણા અનેક રીતરિવાજો અલગ છે, દરેકની સંસ્કૃતિઓ ભાષા આટલું બધું અલગ ના હોવા છતાંય આપણામાં વિવિધતામાં એકતા જોવા મળે છે કે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન થયેલું છે। ભારત એ વસુદૈવ કુટુંબકમ, એ સમગ્ર વિશ્વ એ કુટુંબની ભાવના જે છે એ વિશ્વને સાકાર કરી છે અને આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે। આવી ભાવના ભારતમાં વેદકાળથી પ્રચલિત છે। અમને ચારેય દિશાઓમાંથી સારા શુભ વિચારો પ્રાપ્ત થવાનો ઋગ્વેદનો સંદેશ એ ભારતીય સંસ્કૃતિની એક વિશાળતા અને વ્યાપકતા દર્શાવે છે। ભારતે ધાર્મિક શ્રેષ્ઠતાના પ્રચારમાં વિશ્વમાં કર્યો હતો અને એમાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એ અમેરિકામાં ભરેલી વિશ્વ ધર્મ પરિષદની અંદર મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મ જગતની સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે। ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને ધર્મની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત સંસારમાં પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહી છે। હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોની ભારતીય સંસ્કૃતિ પર આજે પ્રભાવ જોવા મળે છે। પ્રાચીન ભારતના જ્યોતિર્ધર્મોની વાત કરીએ તો ભારત એકતા પર ભાર મૂકીને સમગ્ર દેશને ભારતવર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું અને પવિત્ર ગણાતી સાત નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે। ઋષિમુનિઓએ સૂફી સંતો સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ હંમેશા શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે। વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની કાંક આગવી વિશિષ્ટતા છે। મહાસાગરોમાં જેમ નદીઓના સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મ સંપ્રદાય, જ્ઞાતિઓ, ભાષા, રીતરિવાજો, પરંપરાઓ, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે। ભારત વિવિધ લોકોની સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ આપણી વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે। આ સાથે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ અને હવે પછી આ પાઠનું સ્વાધ્યાય કરી લઉં।